गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 विषय गणित में चेप्टर 7 में प्रश्न 4 पेटर्न आगळ वधारो तेना विषे अभ्यास करवानो छे। तो अहीं जे रेड पेन थी करेलू छे शुं छे तमारो सवाल छे अने ब्लू पेन थी छे जवाब छे, एटले आटलू तमने आपेलू छे। तो तमारे बे लीटी में पेटर्न आगळ वधारवानी छे। तो 1 × 8 = 1 = 8 + 1 = 9, पछी अहीं 11 लेवाना એટલે બે એકડા લેવાના, બે વાર એક લેવાના। 11 × 8 + 1 = 11 = 88 + 1 = 89, પછી અહીંયા 3 વાર 1 એટલે 111 × 8 + 1 = 111 = 888 + 1 = 889, પછી 1111 × 8 + 1 = 8889, પછી 11111 × 8 + 1 = 88889। અહીંયા 1 8 8 વધતું જશે આગળ, પછી 111111 × 8 + 1 = 888889। એવી રીતના બીજી પેટર્ન છે, આ સરવાળાની પેટર્ન છે। 1 + 3 = 2 × 2, 1 ને 3 કેટલા થાય, 4 થાય ને, એટલે 2 × 2 = 4 થાય, બંનેનો જવાબ સરખો આવે। પછી 1 + 3 + 5, 5 ને 3 = 8 ને 1 = 9 એટલે 3 × 3। પછી 1 + 3 + 5 + 7, 7 ને 5 = 12, 12 ને 3 = 15 ને 1 = 16 એટલે ચોકું 16। પછી 1 + 3 + 5 + 7 + 9 એટલે કે 16 માં 9 ઉમેરવાના એટલે 25, તો પાય પાયે 25। 1 + 3 + 5 + 7 + 9 = 11, 25 ને 11 કેટલા થાય, 36, તો 6 × 6 = 36। હવે આમાં જુઓ ત્રીજા દાખલામાં, 3 × 3 - 2 × 2 = 5, 3 × 3 = 9, 9 - 2 = 2 કેટલા થાય, 4, 9 - 4 = 5, 4 × 4 = 16, 16 - 9 = 7, પાય પાયે 25 અને 4 × 4 = 16, 25 માંથી 16 જાય તો 9, 6 × 6 = 36, 36 માંથી 25 જાય તો 11, 77 × 49 આપણા વધારવાની આગળ પેટર્ન, બરાબર આ જવાબ છે। 6 પછી શું આવે, 7, 77 × 49, અને અહીંયા આનાથી 1 ઓછું લેવાનું, અહીંયા લઈ લેવાની, 6 × 6 = 36, તો 49 - 36 એટલે 13, 68 − 49 = 15। જુઓ આ કઈ સંખ્યા આવી, તો 21 સંખ્યા આવી, બરાબર ક્રમિક 21 સંખ્યા, 5, 7, 9, 11, 13 ને 15। ચોથો દાખલો, 1 × 9 - 1 = 8, 9 × 1 = 9 - 1 = 8, 21 × 9 - 1 = 188, 3 × 21 = 9 - 1 = 2888। અહીંયા 1, 2, 3 પછી અહીંયા 4, 4 = 321 × 9 - 1 = 38888, પછી 4 પછી 5 આવે તો 54 = 321 × 9 - 1, તો 488888, પછી 6 54 321 એટલે 6 મૂકવાના અહીંયા, ગુણ્યા 9 - 1 એટલે 58888888। હવે 5મો દાખલો, 4 × 4 = 16, 44 × 4 = 176, અહીંયા આગળ 4 4 મૂકતા જવાનું, પછી અહીંયા 444 × 4 = 1776, 4 + 4 = 17776, 44 × 4 = 1,77,776। છઠ્ઠું, 1 × 1 = 1, 2 × 2 = 1 + 2 = 4, હવે જુઓ 3 × 3 = 1 + 2 + 3 + 2 = 1 એટલે 9, 4 × 4 = 1 + 2 + 3 + 4 + 3 + 2 = 1 એટલે 16, 5 × 5 = 1 + 2 + 3 + 4 + 5 એટલે ઊંધો સરવાળો કરવાનો, 4 + 3 + 2 + 1 = 25, 6 × 6 = 1 + 2 + 3 + 4 + 5 + 6 + 5 + 4 + 3 + 2 + 1 = 36। તો આપણે પ્રશ્ન 5 એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, ત્યાં સુધી તમારે પ્રશ્ન 4 ના જે પેટર્નના દાખલા શીખવાડ્યા એ ગણવાના, એનો અભ્યાસ કરવાનો છે।